ભરૂચ અંકલેશ્વરમાં અવૈધ બાંધકામોને બોડા દ્વારા સીલ મરાયા બાદ બિલ્ડર દ્વારા સીલ તોડી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અંકલેશ્વરમાં સારંગપુરનું અનમ શોપિંગ સેન્ટર તેનું ઉત્તમ ઉદાહરણ છે જો કોઈને નવું કોમર્શિયલ કે રેસિડેન્શિયલ બાંધકામ કરવાનું હોય છે ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની પરવાનગી લેવામાં આવે છે અને જો પરવાનગી નહીં લેવામાં આવે અથવા તો પરવાનગી વિરુદ્ધનું બાંધકામ કરવામાં આવે તો તે ગેરકાયદેસર બાંધકામ ગણાય છે અને આ અંગે બોળાને જ્યારે જાણ થાય છે ત્યારે બોળા દ્વારા સ્થળ તપાસ કરી નોટિસ આપવામાં આવે છે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર દ્વારા યોગ્ય આધાર પુરાવા રજૂ નહીં કરતા આ અંગે ગેરકાયદેસર બાંધકામને સીલ કરવામાં આવે છે અને ત્યારબાદ કાયદાકીય નોટિસો આપી બાંધકામ બોળા દ્વારા તોડી પાડવામાં આવે છે પરંતુ અંકલેશ્વરના સારક પુર ખાતે આવેલા અનમ શોપિંગ સેન્ટરના માલિકો દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આઠ ગેરકાયદેસર દુકાનો અને પ્રથમ માળે આઠ ગેરકાયદેસર દુકાનો તેમજ બીજા માળે આરસીસી સ્લેબ તેમજ પાછળના ભાગે રહેણાંક મકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું જે અંગે બોડા તંત્રને જાણ થતા જે તે સમયે બોડા દ્વારા આ મિલકતને સીલ કરી હતી પરંતુ ત્યારબાદ અનમ શોપિંગ સેન્ટરના માલિકે સીલનું ઉલ્લંઘન કરી આ અંગે ગેરકાયદેસર દુકાનો તેમજ મકાનોનું વેચાણ કરી નાખવામાં આવ્યું હતું અથવા ભાડે આપવામાં આવ્યું હતું ત્યારે હવે એ જોવું રહ્યું કે આ મિલકત માલિકને બોડાના કયા અધિકારીના ખુલ્લા આશીર્વાદ છે કે બિલ્ડરે સીલ તોડી નાખી દુકાન તેમજ મકાન ખરીદનારને અથવા ભાડવાતને અંધારમાં રાખી આટલું મોટું કૌભાંડ આચરી દીધું અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં બોડા દ્વારા અનેક ગેરકાયદેસર બાંધકામ તોડી નાખવામાં આવેલ છે ત્યારે આ સારંગપુરના અનમ શોપિંગ સેન્ટર વિરુદ્ધ થયેલ કામગીરીને એક વર્ષ વીતી ગયું હોવા છતાં આગળ કોઈ કાર્યવાહી કેમ થતી નથી જો અંગે તર તપાસ થાય તો આ બિલ્ડર દ્વારા આ સિવાય બીજા કેટલા ગેરકાયદેસરના બાંધકામ કરવામાં આવ્યા છે તે બહાર આવી શકે તેમ છે અત્રે ઉલ્લેખનીય છે કે હવે આ અંગે તપાસ થશે કે પછી બોડા દ્વારા ફક્ત નોટિસ આપીને સંતોષ માનવામાં આવશે